મિત્રો નમસ્કાર, જેડએસ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો આચાર્ય જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 8/4/2020 અને બુધવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર. મિત્રો આજે ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતિનું પર્વ. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હનુમાનજી એ આપણા ધર્મની અંદર આપણે તેમને શ્રેષ્ઠ પરાક્રમી અને કષ્ટોને હરનારા દેવ તરીકે ઓળખીએ છીએ. તેમનો આપણે આ આજની તેમની ખાસ રજૂઆતની અંદર અમારે તેમને પહેલાં વાત કરવી છે હનુમાનજીની સ્વર્યગાથાની. તો શાસ્ત્રમાં કીધું, મનોજવમ આર્દતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વા તાત્મજમ વા નર્યુદ્ય મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રવત્તિ. હનુમાનજી મહારાજનો જ્યારે જન્મ થયો ત્યારે અહીંયા અંજના માતા હનુમાનજીને પૈપાન કરાવતા અને પૈપાન કરાવતા અંજના માતા પોતે રડતા હતા. તે સમયે હનુમાનજી મહારાજે પૂછ્યું કે હે માં, આ જગતની અંદર જ્યારે કોઈ પણ માતા પોતાના પુત્રને પૈપાન કરાવતી હોય અને જ્યારે તેના પુત્રનો જન્મ થાય ત્યારે તે માતા સદાય માટે હસતી હોય, આજે હું એવો કેવો પુત્ર છું કે મારા જન્મથી તારે રડવું પડે છે. ત્યારે અંજની માતાએ કહે છે કે હે પુત્ર, મને દેવોનો શ્રાપ છે. દેવોએ મને એવો શ્રાપ આપ્યો છે કે તારા ત્યાં પુત્ર જન્મશે નહીં, પુત્રનું અવતરણ જ નહીં થાય, અને કદાચ જો જન્મશે તો તે પુત્રનું અહીંયા આયુષ્ય એક પ્રહર કે બે પ્રહરથી વધુ નહીં હોઈ શકે. અને ત્યારે આ વાત સાંભળીને આકાશની અંદર હનુમાનજી મહારાજ ગતિ જોવે છે અને આકાશ માર્ગની અંદર છલાંગ મારી પોતાના મુખની અંદર સૂર્યને ગ્રહણ કરી લે છે અને આખી સૃષ્ટિની અંદર અંધકાર છવાઈ જાય છે. અંધકાર છવાઈ જતા અહીંયા દેવો આ દ્રશ્ય જોઈને ભયભીત અને ડરી જાય છે. દેવોને થયું કે આજે આ સૂર્ય ક્યાંક જતો રહ્યો અને કોઈએ અહીંયા દેવોને ખબર આપી છે કે અંજનીના પુત્રનો અહીંયા જન્મ થયો છે અને તે અંજનીના પુત્રએ સૂર્યને ગ્રહણ કરી દીધો છે અને અહીંયા આકાશ માર્ગની અંદર દેવો જાય છે અને અહીંયા હનુમાનજીને પ્રાર્થના કરે છે કે હનુમાન અહીંયા કે હે પુત્ર, તું કોણ છે? ત્યારે કહે છે, હું અંજનીનો પુત્ર હનુમાન છું અને મારી માતાને તમે શ્રાપ આપ્યો છે અને જ્યાં સુધી આ શ્રાપની અંદરથી તમે મુક્ત નહીં કરો ત્યાં સુધી હું આ સૂર્યને બહાર નહીં કાઢું અને ત્યાં સુધી આ સમગ્ર સૃષ્ટિની અંદર પ્રકાશમાન સૃષ્ટિ થશે નહીં. ત્યારે દેવોએ કહે છે કે હે દેવ, હે હનુમાનજી, તમારી માતાને એકથી બે પ્રહરનો શ્રાપ હતો, અત્યારે 4/4 પ્રહર વીતી ચૂક્યા છે, તમારી માતા શ્રાપની અંદરથી મુક્ત થઈ છે, માટે હવે તમે સૂર્યને બહાર કાઢો અને આ સૃષ્ટિને સંપૂર્ણ પ્રકાશમાન બનાવો. ત્યાર પછી સૂર્યનારાયણને હનુમાનજી બહાર કાઢે છે અને ફરીથી આ સૃષ્ટિ પ્રકાશિત થાય છે. બાળપણથી જ તે પોતે શૌર્યવાન, પરાક્રમી અને નિષ્ઠાવાન હતા હનુમાનજી મહારાજ. તે પોતે સંકટોને હરનાર છે અને આજના દિવસે હનુમાન જયંતિ છે. હનુમાનજી મહારાજને આપણે પ્રસન્ન કઈ રીતે કરીશું? અને શાસ્ત્રમાં કીધું છે, સંકટ કટે મીટે સબ પીરા, જો સુમિરે હનુમંત બલબીરા. હનુમાનજી મહારાજને યાદ કરવાથી તમામ સંકટોની અંદરથી આપણને મુક્તિ મળે છે. બરાબર છે, નાશે રોગ હરે સબ પીરા, જો સુમિરે હનુમંત બલબીરા. તમામ રોગોની અંદરથી મુક્ત કરાવનાર ભગવાન હનુમાનજી મહારાજ છે. અને શાસ્ત્રમાં કીધું છે, ભૂત પિચાસ નિકટ નહીં આવે, મહાવીર જેમ નામ સુનાવે. તમામ ભૂત પ્રેત આસુરી શક્તિઓને વિનાશ કરનારા દેવ હોય તો ભગવાન હનુમાનજી મહારાજ છે. હનુમાનજી મહારાજનું કોઈ મૃત્યુ બતાવ્યું નથી, પોતે ચિરંજીવી છે. અત્યારે હાલ ભારતીય દેશમાં રહી ભારતીય વિશ્વની, ભારતીય દેશની નહીં પણ સમગ્ર વિશ્વની તે રક્ષા કરનાર બને છે હનુમાનજી મહારાજને. આજના દિવસે આપણે પ્રસન્ન કરવા માટે સૌ પ્રથમ મારી નમ્ર વિનંતી છે કે આજના દિવસે તમારા ઘરની અંદર એક પાટલા ઉપર અથવા એક બાજોટ ઉપર અથવા કોઈ પણ નાના કોઈ પાટ ઉપર હનુમાનજી મહારાજને આપણે અહીંયા લાલ સ્થાપન કરી તેના ઉપર હનુમાનજી મહારાજની મૂર્તિ હોય કે અહીંયા પ્રતિમા હોય તો તે પ્રતિમા અથવા મૂર્તિને મૂકીશું અને ત્યાર પછી તેની અંદર આપણે તેની પાસે શક્ય હોય તો કોઈ પણ તેલ, એની અંદર પણ સારા તેલ બતાવ્યા હનુમાનજી મહારાજને પ્રિય છે, ચમેલીનું તેલ કાં તો સરસવનું તેલ અથવા કોઈ પણ આપણે જે વાપરતા હોઈએ તે તેલનો દીવો કરવાનો છે હનુમાનજી મહારાજને. હનુમાનજી મહારાજ આગળ તેલનો દીવો કરવાનો, શક્ય હોય તો તેમને ચંદનનું તિલક કરવાનું. ચંદનનું તિલક કરવાથી
હનુમાનજી મહારાજ પ્રસન્ન થાય છે, જો મૂર્તિ હોય આપની પાસે તો તેલની અંદર સામાન્ય સિંદૂર નાખી, અહીંયા કોઈ પણ હનુમાનજી મહારાજનો તમને સ્તોત્ર ફાવતો હોય, બજરંગ બાણ છે અથવા તો હનુમાન ચાલીસાનો પાઠ છે, વિચિત્ર વીર હનુમાન સ્તોત્ર છે, વડવાળલ સ્તોત્ર છે, આવા સ્તોત્ર થકી તમે હનુમાનજી મહારાજ ઉપર તે તેલનો અભિષેક કરી શકો છો. પણ હનુમાનજી મહારાજની કોઈ પણ પૂજા કરતા પહેલા એક ચોપાઈ બોલવી જરૂરી છે. તે ચોપાઈનું નામ છે, કહીએ રીચપતિ સુનુ હનુમાના કાચુપ સાદુર હે બલવાના, પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિદાના, કવન સો કાચ કઠિન જગમાં આઈ, જો નહીં હોય તાત તુમ પાહી. જ્યારે અહીંયા લક્ષ્મણજી મૂર્છિત અવસ્થામાં પડેલા અને હનુમાનજી મહારાજ જ્યારે અહીંયા તે અહીંયા આપણે બુટ્ટી લેવા જતા હતા અને જે મૃત સંજીવની બુટ્ટી લેવા જતા એ વખતે લઈને પાછા આવતા હતા અને ત્યારે હનુમાનજી મહારાજને એમ થયું હતું કે આજે કદાચ હું ના હોત તો આજે આ બુટ્ટી કોણ લાવત અને લક્ષ્મણજી જીવિત ના રહેત. તો આ વાક્ય ની અહીંયા મનની અંદર અભિમાન થકી આ વાક્યને દોહરાવતા હતા અને ત્યારે ભરતજીએ તેમને બાણ માર્યું હતું અને બાણ મારતા તે મૂર્છિત અવસ્થામાં પડેલા અને ત્યારે ભરતજીએ તેમને શ્રાપ આપ્યો હતો, જ્યાં સુધી તમારી કોઈ શક્તિનો તમને ઉપયોગ નહીં કરાવે, જ્યાં સુધી તમને કોઈ તમારી શક્તિ યાદ નહીં કરાવે ત્યાં સુધી તમે તેને કોઈ કોઈ ભક્તને ફળ નહીં આપી શકો. માટે સૌપ્રથમ તેમને હનુમાનજી મહારાજને શ્રાપની અંદરથી મુક્ત કરાવી અને તેમને આ પંક્તિ સંભળાવવાની છે અને ત્યાર પછી હનુમાનજી મહારાજ પોતે પોતાની શક્તિને યાદ કરી તમને વિશેષ ફળ આપશે. ત્યાર પછી હનુમાનજી મહારાજને શક્ય હોય તો આપણે કેવો પ્રસાદ ધરાવવો જોઈએ, તો હનુમાનજી મહારાજને બેસનની અંદરથી બનાવેલ કોઈ પણ વસ્તુ ધરાવીએ તો હનુમાનજી મહારાજ પ્રસન્ન થાય છે. બુંદી અથવા તો મગજ મોહનતાળ જેવી વસ્તુઓને ભગવાન હનુમાનજી મહારાજને નૈવેદ્ય તરીકે આપણે ઉપયોગ કરીશું. શક્ય હોય તો એક જ આસન ઉપર બેસીને 12 હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમાનજી મહારાજ આપણને શ્રેષ્ઠ ફળ આપે છે. વધુ તો કરો તો બહુ સારું, પણ 12 ઓછામાં ઓછા એક જ આસન ઉપર બેસી હનુમાન ચાલીસાનો પાઠ કરીશું. શક્ય હોય તો ભગવાન હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કુરુ કુરુ ફટ સ્વાહા ની આપણે 12 માળા ઓછામાં ઓછી કરીશું, નહીં તો આપણે આપણી યથાશક્તિ પ્રમાણે એક માળા તો ચોક્કસ કરીશું અને આ કરવાથી આપણી તમામ આપત્તિઓની અંદરથી આપણને મુક્તિ મળે. શક્ય હોય તો આપણે 12 રાશિવાળા જાતકોએ હનુમાનજી મહારાજની ભક્તિ કેવી રીતે કરવી તેની પણ આપણે અહીંયા વિશેષ માહિતી આપીશું. તો 12 રાશિવાળા વ્યક્તિઓએ અહીંયા હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે સૌ પ્રથમ આપણે મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિવાળા વ્યક્તિએ હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે શક્ય હોય તો આપણે હનુમાન જયંતિ છે એટલે હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે એક દીપ તો કરીશું, દીપ સાથે આપણે શક્ય હોય તો ધૂપ પણ કરીશું અને સંધ્યાકાળે તમે શક્ય હોય તો અહીંયા ગુગળનો ધૂપ કરશો અને તેની અંદર સામાન્ય 1-2 લવિંગ નાખશો તો હનુમાનજી મહારાજ તમારા ઘરની અંદર તમે તે ધૂપ કરશો તો તેમની પ્રસન્નતા વધુ રહેશે. શક્ય હોય તો મેષ રાશિવાળા વ્યક્તિએ ઓમ હનુમંતે નમઃનો એક માળા કરવાથી હનુમાનજી મહારાજ તમને સંપૂર્ણ વર્ષ સારું ફળ આપશે. વૃષભ રાશિના જાતકોએ ઓમ અંજની સુતાય નમઃ આ મંત્રની એક માળા કરવાની છે. મિથુન રાશિવાળા જાતકોએ ઓમ વાયુપુત્રાય નમઃ ની એક માળા કરવાની છે. શક્ય હોય તો કર્ક રાશિના જાતકોએ ઓમ મહાબલાય નમઃ ની એક માળા કરવાની છે. સિંહ રાશિના જાતકોએ ઓમ રામેષ્ઠાય નમઃ ની એક માળા કરવાની છે. કન્યા રાશિવાળા જાતકોએ ઓમ ફાલ્ગુન સખાય નમઃ ની એક માળા કરવાની છે. તુલા રાશિના જાતકોએ ઓમ અમિત વિક્રમાય નમઃ ની એક માળા કરવાની છે. વૃશ્ચિક રાશિના જાતકોએ ઓમ અદિત વિક્રમાય નમઃ ની એક માળા કરવાની છે. શક્ય હોય તો ધનરાશિના જાતકોએ ઓમ સીતા શોક વિનાશકાય નમઃ ની એક માળા કરવાની છે. મકર રાશિના જાતકોએ ઓમ પિંગાક્ષાય નમઃ ની એક માળા કરવાની છે. કુંભ રાશિના જાતકોએ ઓમ લક્ષ્મણ પ્રાણદાતાય નમઃ ની એક માળા કરવાની છે. ઓમ અને મીન રાશિના જાતકોએ ઓમ 10 ગ્રીવ દર્પાય નમઃ ની એક માળા કરવાની છે. મિત્રો, હનુમાનજી મહારાજ ની ભક્તિ કરવાથી તમામ સંકટો તમામ બાધાઓની અંદરથી આપણને મુક્તિ મળે છે અને આ સમયે આ ભારત દેશની અંદરથી આપણે એક આ બાધા દૂર કરવાની છે, એક મહામારી દૂર કરવાની છે અને આપણા જોડે અવસર છે. હનુમાન જયંતિનો પવિત્ર દિવસ છે, તો આવો આપણે સાથે મળી હનુમાનજી મહારાજની ભક્તિ કરીએ અને આ ભક્તિ દ્વારા સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવો ભાવ કરીએ. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.